વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિષય ગણિત એમાં આપણે જોઈએ છીએ એકમ 7 ત્રિકોણની એકરૂપતા. આની આગળના આપણે ચેપ્ટરમાં ત્રિકોણ વિશે ભણ્યા. ત્રિકોણ વિશે, એના અંગો વિશે, એના ગુણધર્મો વિશે આપણે ભણ્યા. તો ત્રિકોણ કોને કહેવાય? તો ત્રણ રેખાખંડથી ઘેરાયેલી બંધ આકૃતિને આપણે શું કહીએ છીએ? ત્રિકોણ. આ ચેપ્ટરમાં આપણે એકરૂપતા અને સંગતતા વિશે શીખવાનું છે. એકરૂપતાની ઘણી બધી પૂર્વધારણાઓ એટલે કે ઘણી બધી શરતો છે. તો આપણે શરૂઆત કરીએ તો પ્રથમ અહીં લખેલું છે કે રેખાખંડોમાં એકરૂપતા. હવે એકરૂપતા એટલે શું? એકરૂપતા એટલે કે તમે કોઈ એક A4 સાઈઝનો કાગળ લો છો અને એના જેવો જ બીજી એ જ માપનો કાગળ લો છો. જ્યારે એ કાગળને એકબીજાની પાછળ રાખવામાં આવે તો એ બંને શું થઈ જાય છે? એક જેવા જ, એટલે કે એકબીજાના એકબીજાને આવરી લે છે. તો એ બંને કાગળ એકબીજાને કેવા છે? એકરૂપ. એવી રીતે આપણે રોજના જીવનના બીજા ઉદાહરણ લઈએ તો કે 2000 ની નોટ. તો 2000 ની 2 નોટ લઈએ અને જો એને એકની પાછળ એક ગોઠવવામાં આવે તો એ શું કરે છે? એકબીજાને આવરી લે છે. એટલે એ બે સમાન લંબાઈ સમાન માપની છે તો એ બંને નોટ એકબીજાની શું છે? એકરૂપ છે. એવી રીતે આપણે જોઈએ તો ધોરણ 7 ની તમારા ગણિતના કોઈ પણ બે પાઠ્યપુસ્તક લો તો એની લંબાઈ કેવી છે? સમાન. તો એ બંને પણ કેવા છે? એકબીજાને એકરૂપ છે. તો અહીંયા શું છે? રેખાખંડોમાં એકરૂપતા. તો અહીંયા લખેલું છે કે જો બે રેખાખંડોની લંબાઈ સરખી હોય તો તે બે રેખાખંડો એકરૂપ રેખાખંડ છે. હવે રેખાખંડોમાં એકરૂપતા તો શું થાય? તો કે જે બે રેખાખંડોની લંબાઈ એક જ સમાન હોય તેવા રેખાખંડોને શું કહેવાય? કે એ બંને રેખાખંડો એકબીજાના કેવા છે? એકરૂપ. અહીંયા બે રેખાખંડો મેં દોરેલા છે જેને આપણે એકને નામ આપીશું એ બી અને બીજાને નામ આપીશું એક્સ વાય. હવે એ બી રેખાખંડનું માપ કેટલું છે? 3 સેમી. અને એક્સ વાય રેખાખંડનું માપ પણ કેટલું છે? 3 સેમી. એટલે કે બંનેઓની લંબાઈ કેવી છે? સરખી. બંનેના માપ કેવા છે? સરખા. તો આ બંને રેખાખંડ એકબીજાને કેવા છે? એકરૂપ. પહેલા તો આ બંને કેવા કહેવાય? એકબીજાને સમાન, કારણ કે બંનેની લંબાઈ કેવી છે? 3 3 સેમી. તો અહીંયા આ રીતે લખાય કે એ બી બરાબર એક્સ વાય. આ બરાબરની નિશાની છે, પરંતુ એકરૂપ એવું દર્શાવવા માટે એક અલગ ચિહ્નનો ઉપયોગ થાય છે. તો અહીંયા લખાય કે એ બી એકરૂપ એક્સ વાય. આ ચિહ્ન એટલે કે આ સંકેત શેનું છે? એકરૂપતા દર્શાવવાનું. હવે આગળ આપણે જોઈએ તો ખૂણાઓની એકરૂપતા. આપણે ત્રિકોણના ખૂણાઓ વિશે જાણ્યા, તો અહીંયા છે ત્રિકોણની ખૂણાઓની એકરૂપતા. તો ખૂણાઓની એકરૂપતા ક્યારે બને? તો એને લખ્યું કે જો બે ખૂણાઓના માપ સરખા હોય તો તે બે ખૂણાઓ એકબીજાના કેવા કહેવાય? એકરૂપ ખૂણાઓ. જો બે ખૂણાઓના માપ એકરૂપ એટલે કે સમાન હોય તો એ બંને ખૂણાઓ કેવા કહેવાય? એકબીજાના એકરૂપ. અહીંયા આપણને બે ખૂણાઓ દર્શાવેલા છે કે ખૂણો એ બી સી અને ખૂણો અહીંયા છે પી ક્યુ આર. કયો ખૂણો છે? ખૂણો પી ક્યુ આર. આ બંને ખૂણાઓના માપ કેટલા છે? એ બી સી ખૂણાનું માપ કેટલું છે? 35 અંશ. અને પી ક્યુ આર ખૂણાનું માપ પણ કેવું છે? 35 અંશ. એટલે કે આ બંને ખૂણાઓના માપ કેવા છે? સરખા. તો અહીંયા એવું લખાય ખૂણો એ બી સી ઇઝ ઇક્વલ ટુ ખૂણો પી ક્યુ આર, કારણ કે બંનેના માપ કેવા છે? સરખા. પણ આપણે તો શું દર્શાવ્યું છે? કે આ બંને ખૂણાઓ કેવા છે? એકબીજાના એકરૂપ. તો આપણે કઈ રીતે દર્શાવીશું? કે માપ ખૂણો એ બી સી એકરૂપ માપ ખૂણો પી ક્યુ આર. તો આપણે અહીં રેખાખંડોમાં એકરૂપતા અને ખૂણાઓમાં એકરૂપતા જોઈ અને એકરૂપતાની નિશાની આવી રીતે દર્શાવે. એટલે કોઈ પણ ખૂણો કે રેખાખંડ જ્યારે એકરૂપ હોય ત્યારે એના વચ્ચે આવું ચિહ્ન મૂકવામાં આવે છે. હવે
આગળ જોઈએ કે ત્રિકોણોની એકરૂપતા, જેવી રીતે રેખાખંડોની લંબાઈ સરખી હોય તો રેખાખંડો એકરૂપ કહેવાય, જો ખૂણાઓના માપ સરખા હોય તો એ એકરૂપ કહેવાય, એવી રીતે કોઈ પણ બે ત્રિકોણો જો એક જ સરખી લંબાઈના હોય તો એવા ત્રિકોણોને પણ શું કહેવાય કે એ ત્રિકોણો કેવા છે, એકરૂપ છે. અહીંયા મેં બે ત્રિકોણો દોરેલા છે કે ત્રિકોણ એ બી સી અને ત્રિકોણ પી ક્યુ આર. આની એ બી બાજુની લંબાઈ અને પી ક્યુ બાજુની લંબાઈ કેવી છે, સરખી. એવી રીતે બી સી અને ક્યુ આર ની લંબાઈ પણ કેવી છે, સરખી. અને એક બીજી બાજુ એ સી અને પી આર ની લંબાઈ પણ કેવી છે, સમાન. તો આ બધી બાજુઓ કેવી છે, એકબીજાની એકરૂપ. તો અહીંયા આપણે આ બધી એકરૂપ બાજુ અહીંયા દર્શાવીશું. તો પ્રથમ આપણે બાજુઓ દર્શાવીશું અને ફરી બીજું શું દર્શાવીશું કે ત્રણેય ખૂણાઓ પણ કેવા છે, એકરૂપ. કે આ ખૂણો અને આ ખૂણો એકરૂપ છે, આ ખૂણો અને આ ખૂણો એકરૂપ છે, અને આ ખૂણો અને આ ખૂણો પણ કેવો છે, એકરૂપ છે. તો ચલો આપણે પ્રથમ શું દર્શાવીશું, બાજુ. કે એ બી બાજુ એ પી ક્યુ બાજુને કેવી છે, એકરૂપ. તો અહીંયા લખીશું કે એ બી રેખાખંડ એકરૂપ શું આવશે, પી ક્યુ રેખાખંડ પી ક્યુ. એવી રીતે બીજી બાજુ દર્શાવીશું તો બી સી ને એકરૂપ શું આવશે, ક્યુ આર. તો રેખાખંડ બી સી એકરૂપ રેખાખંડ ક્યુ આર, શું આવશે, રેખાખંડ ક્યુ આર. બે બાજુ દર્શાવી, હવે ત્રીજી બાજુ કઈ વધી, એ સી અને પી આર, તે બંને કેવી છે, એકબીજાની એકરૂપ. તો અહીંયા લખીશું છે કે એ સી એકરૂપ, એ સી ને એકરૂપ શું છે, પી આર, શું છે, પી આર. આપણે ત્રિકોણના છ અંગો જોયા હતા, ત્રણ બાજુ અને ત્રણ ખૂણા. અહીંયા આપણે ત્રણ બાજુ અને એકરૂપ તો દર્શાવી, હવે કોનો વારો આવે, ત્રણ ખૂણા. તો એ બાજુ જે એ ખૂણો છે એને એકરૂપ કયો ખૂણો છે, પી. તો અહીંયા લખીશું કે ખૂણો એ એકરૂપ ખૂણો પી. એવી રીતે ખૂણો બી ને એકરૂપ શું છે, ખૂણો ક્યુ. ખૂણો બી ને એકરૂપ શું છે, ખૂણો ક્યુ. અને ત્રીજો શું છે, ખૂણો સી ને એકરૂપ કોણ છે, ખૂણો આર. ખૂણા સી ને એકરૂપ છે ખૂણો આર. તો અહીં આપણે દર્શાવ્યું કે ત્રણ બાજુ અને ત્રણ ખૂણા ત્રિકોણમાં કેવા છે, એ બધા એકબીજાના કેવા છે, એકરૂપ છે. તો આ શું આપણે આને શું કહીએ કે એ બી સી સંગત પી ક્યુ આર. એટલે કે એ બી સી એ પી ક્યુ આર સાથે કેવી છે, સંગતતા ધરાવે છે. એટલે કે આ એ છે, આ એ બી બાજુ એને સંગત પી ક્યુ બાજુ, બી સી ને સંગત ક્યુ આર, અને સી એ ને સંગત આર પી. એવી રીતે ખૂણાઓ પણ જોઈએ તો ખૂણા એ ને એકરૂપ ખૂણો પી, ખૂણા બી ને એકરૂપ ખૂણો ક્યુ, અને ખૂણા સી ને એકરૂપ શું આવે, ખૂણો આર. તો મિત્રો આપણે અહીંયા અત્યારે એકરૂપતા વિશે ભણ્યા, હવે આનાથી આગળ આપણે આગળના વિડીયોમાં જોઈએ.